સાપુતારા ખાતે છેલ્લા ઘણા સમયથી એક બિનવારસિક ગાયને તેના શિંગડા દ્વારા મોઢાના ભાગમાં ખૂપી જવાની દયનીય અવસ્થા થઈ હતી। આ સમગ્ર બાબતની સાપુતારાના વરિષ્ઠ પત્રકાર પાંડુભાઈ ચૌધરીએ સાય સંસ્થાના જીવદયા પ્રેમીઓને જાણ કરાતા ગૌમાતાને પકડીને મોઢામાં ખૂંપેલું શિંગડું કાપી બહાર કાઢી ગૌમાતાને સારવાર આપી હતી। ગીરીમથક સાપુતારા ખાતે એક ગાયને કુદરતી રીતે તેનું શિંગડું જડબામાં ખૂંપી ગયું હતું। આ બાબતની જાણ સાંઈ સંસ્થાના જીવદયા પ્રેમીઓને કરતા દીપકભાઈ સેવારે દ્વારા દર્દી પીડાથી ગાયનું શિંગડું કાપી દર્દમુક્ત કરાવી માનવતાની મહેર પ્રસરાવી હતી। છેલ્લા ઘણા સમયથી સાપુતારા ખાતે બિનવારસી રખડતી ગાયનું શિંગડું તેના જડબામાં ઘૂસી ગયું હોય ચારો ખાતી વખતે ગાય દર્દથી તડપતી અવસ્થામાં હતી। સાંઈ સંસ્થાના જીવદયા સભ્યોને જાણ થતાં તેઓએ મહામહેનતે ગાયને દોરડાથી બાંધી જડબામાં ખૂંપી ગયેલું શિંગડાને કાપી ગાયને દર્દથી મુક્ત કરી હતી। સાપુતારા ખાતે બિનવારસી રખડતી ગાયો માટે સાંઈ સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા ગત લોકડાઉનમાં લીલો ચારો અને પાણી તેમજ બીમાર પશુઓની સારવાર કરી હતી। મૂંગા પશુઓની સારવાર અને સેવા માટે યુવાનોએ કોઈ સન્માનની આશા ન રાખ્યા વગર કરેલ કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી। સાપુતારા આ લોકડાઉન કે કોરોના સમયમાં જ્યારે પણ આવી કોઈ પશુ પક્ષીઓ માટે કે કોઈના પણ માટેની સેવાની જરૂર પડી છે તો અમારું ગ્રુપ ભેગું થાય છે અને એને પૂરતી જરૂરી સેવાઓ પૂરી પાડે છે। જેમ કે આજે એક ગાયને એક મિત્ર પત્રકાર હતા અમારા, એમણે ફોન કરેલો હતો કે એક ગાયનું શિંગડું પહેલાં મોઢાના ભાગે ઘૂસી ગયું હતું વળીને, તો એને પકડીને બધા મિત્રોએ એને ત્યાં બાંધી ઝાડ સાથે, પછી મશીન લાવીને એનું જે શિંગડું મોઢાના ભાગે ખૂપી ગયેલું હતું તેને કાપીને એને પૂરતી જરૂરી પેલી પાટાપિંડી કરીને પછી અમે એને મુક્ત કરેલ હતી। તેવી જ રીતે આ સુધી કોઈ પણ સાપુતારામાં પશુ પક્ષી ગાયકો કોઈ શ્વાન કો કોઈ પણ વસ્તુ આવું કંઈ એને જરૂર મદદની જરૂર હોય, એને કંઈ સારવારની જરૂર હોય ત્યારે અમે એને ભેગા થઈએ છીએ અમે લોકો અને એને પૂરતી ટ્રીટમેન્ટ આપીને એને રિલીઝ કરીએ છીએ। આવું અમારું રેસ્ક્યુનું કામ ચાલતો હોય છે અને આ સંસ્થા અમારી કાયમ જ આવી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલી હોય છે અને કોઈ પણનો ફોન આવે તો અમે તરત જ એનો કોલ લઈને જે તે સ્થળે જઈને